જ્યારે જ્યારે પણ આવા એક્સિડન્ટના કિસ્સા બન્યા છે ત્યારે ત્યારે જોયું છે, દરેક યુવાન આટલું જ બોલ્યો છે, ક્યારે બેઠો થાવ, ક્યારે ચાલતો થાવ અને ક્યારે પાછો વીઆર સેવામાં જોડાય છે. પેટલાદના ભાઈ ગુજરી ગયા, એનો છોકરો છે, નાનો છે, હજી 8માં 10માં ધોરણમાં ભણતો હશે, એ છોકરો અત્યારે વીઆર સેવામાં જોડાઈ ગયો છે. વિચાર કરો, બાપના વારસાઓને લેવા માટેનો કોર્ટમાં ચડનારા દીકરા ઘણા છે, પણ મારા બાપે જે વીઆર સેવા કરી હતી એ વારસો મારે જોઈએ છે. આવા સંસ્કાર આ દુનિયામાં કોક જ દીકરાને મળતા હોય છે. આ સંવેદના છે. તમને શું કહું, ક્યારેક એમ લાગે કે આપણી પાસે પશુ જેવી પણ સંવેદના નથી. હવે કોકને કાગડા ને કૂતરા કહેતા પહેલા વિચાર કરજો. કૂતરો હોય છે ને, કૂતરો, એની પાસે પણ સંવેદના છે, ખબર છે? કાગડાની પાસે પણ સંવેદના છે. તમે કાગડાને એક પૂરી આપશો એટલે શું કરશે? એ શું કરે? કા કા કરે છે. એટલે શું કરે છે? કા એટલે ખબર છે, મને એક પક્ષીની ભાષાનો જાણકાર મળ્યો હતો. મેં કહ્યું શું, મને કે એમ કે છે આવો આવો આવો, એટલે 5-25 કાગડા ભેગા થઈ જાય. પછી એ કા ચાલુ હોય, મને કે હવે એ કે છે ખાઓ ખાઓ ખાઓ, બધા ખાઈ લે. પછી એમ કીધું, એ તો કાકા કરે છે. મને કે હવે કે છે જાઓ જાઓ જાઓ. એક કાગડાને પણ એક પૂરી મળ્યા પછી 5ને ભેગા કરીને ખવડાવવાનું મન થાય. આપણે એકલ પેટતા, કોઈક દુખીને જોયા પછી એને સહાય કરવાનું મન ન થાય તો આપણી સંવેદના મરી પડવાની છે. વેદનાના આંસુ બંધ કરશો તે દિવસે સંવેદનાના આંસુ ચાલુ થશે. આંસુનો સ્ટોક તો લિમિટેડ જ છે, પણ બધો વેદનામાં પૂરો થઈ જાય છે, એટલે સંવેદના માટે કઈ બચતું જ નથી. સંગમે એક રાતમાં 20 ઉપસર્ગ અને 6 મહિના સુધી ઉપસર્ગની ઝડી વરસાવીને, અને પછી એ સંગમ જ્યારે પાછો જઈ રહ્યો છે ત્યારે ભગવાનની દ્રષ્ટિ એના પર પડે ત્યારે ભગવાનને એટલો જ વિચાર આવ્યો કે મને પામી નાખી દુનિયા તરી જશે, આ વ્યક્તિ મને પામીને ડૂબી જાય છે, માટે પ્રભુની આંખમાં આંસુ છે. કાળ ચક્ર વિંજી નાખ્યું ત્યારે પણ જેની આંખમાં આંસુ નતા આવ્યા એ પરમાત્માની આંખમાં એક સંગમ પાછો જાય છે, મને પામીને ડૂબીને ત્યારે આંસુ. કોકના દોષને જોઈને આંસુ નીકળે તો એ સંવેદનાના છે. થાય અભક્ષ્ય અને કંદમૂળ તમારા દીકરા ખાતા હોય ત્યારે રાતના એને જોઈને તમારી આંખમાં આંસુ આવે કે મારી કુખે આવેલો આ સંતાન આવા પાપ કરશે, પરલોકમાં ક્યાં જશે, તો સમજો એ સંવેદના છે. અને જો બચાવ કરતા હો, હવે રેવા દો રેવા દો, ખાવા દો ને, હવે શાંતિ રાખો ને. તમે તો દાદા દાદી કદાચ બોલવાનું શરૂ કરે ને એટલે મા બાપો ઉપરાણું છે, શાંતિ રાખો ને. આખો દિવસ એને ભણવાનું કેટલું હોય છે, તમારે તો કાંઈ ભણ્યા ગણ્યા છો નહીં, તમારે બસ એકલું ધરમ 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 કરવો છે. તો આ વેદના છે. આલોકની ચિંતા એ વેદના છે, પરલોકની ચિંતા એ સંવેદના છે. બહુ આ માર્કાના સેન્ટેન્સ આપું છું, લખો તો સારી વાત છે, ન લખો તો કમસે કમ